सचिन जीआरडीसी विस्तारमां श्रमजीवी परिवारनी मां सोमवारकी ऊपर बलात्कारनी घटनाना पगले पोलीस दौड़ती थई गई हती। घर पासे रमी रहेली बाळकी गुम थई जता परिवारजनोए पोलीसने जाण करी हती। सचिन जीआरडीसी पीआई सहित एसीपीनी अलग अलग टीमों बाळकीने शोधवा कामे लागी हती। दरमियान जाड़ी झांखरामांथी लोही लुहाण हालतमां बाळकी मळी आवता तेने तात्कालिक नवी सिविल हॉस्पिटल लई जवाई हती, ज्यां तेणी ऊपर बलात्कार थयो होवानुं बहार आव्युं हतुं। સીસીટીવીમાં દેખાતા અજાણ્યા નરાધમને શોધવા હાલ પોલીસ તપાસ કરી રહી છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળકી મંગળવારે સવારે ઘર નજીક અન્ય બાળકો સાથે રમી રહી હતી। આ સમયે એક નરાધમે તેનું અપહરણ કરી લીધું હતું। બાળકી ગુમ થઈ જતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી, જોકે કોઈ ભાળ નહીં મળતા બીજા બાળકોને પૂછવામાં આવતા કોઈક કાકા બાળકીને ઉપાડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસને પરિવારે જાણ કરતા જ સચિન જીઆઈડીસી તેમજ સચિન પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લઈ બાળકીની શોધખોળ હાથ ધરી હતી। સીસીટીવી કેમેરા ચેક કરતા એક અજાણ્યો બાળકીને ઉપાડીને જતો નજરે પડતા તે દિશામાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસને સચિન જીઆઈડીસીની ગીંજા મિલ પાસે બપોરે ભર વરસાદમાં ઝાડી ઝાંખરામાંથી કિચડમાં ઇજાગ્રસ્ત હાલતમાં બાળકી મળી આવી હતી। તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી। બાળકીની તપાસ દરમિયાન ગળાના ભાગે નખના અને પ્રાઇવેટ પાર્ટમાં ભાગમાં લોહીના નિશાન મળી આવ્યા હતા, જેથી બાળકી ઉપર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું છે। જોકે ઘટનાના પગલે સચિન જીઆઈડીસી પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સાથે જ સચિન પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરતા 12 જેટલી ટીમો બાળકીને શોધવામાં લાગી હતી। જોકે સીસીટીવીમાં કેદ થયેલા ઇસમની પોલીસે શોધખોળ હાથ ધરી છે।